नमस्ते विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे प्रकीर्ण स्वाध्याय 9 ની અંદર દાખલા નંબર 29 સુધી પૂર્ણ કર્યો હતો. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આજે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 9 ને પૂર્ણ કરશું અને નેક્સ્ટ ટાઈમ આપણે 12 નું ચાલુ કરી દઈશું, બરાબર? અને આમાં કોઈ જો કોઈને કઈ ક્વેરી હોય તો તમે જણાવી શકશો. તો ચેપ્ટર નંબર 9 એમાં પ્રકીર્ણ સ્વાધ્યાયમાં દાખલા નંબર 30 જો તમે કે તમારે જે દાખલા બાકી છે આજે એ આપણે પૂર્ણ કરી દઈશું. દાખલા નંબર 30 ની અંદર સૌપ્રથમ વાત કરીએ તો જો સ્ટોરી સમ છે, બરોબર, ખાસ કરી અને બધા જ સ્ટોરી સમ માં ધ્યાન રાખી અને શું કેવા માંગે છે એ આપણે સોલ્વ કરશું. પછી ઘણા સ્ટોરી સમ છે એ આપણે એટલે કે કોયડાના ઉકેલ આપણે મેળવીએ છીએ, બરોબર, એ આપણે એવું જરૂરી નથી કે સમાંતર શ્રેણી અથવા તો સમગુણોત્તર શ્રેણી બનાવીને જ સોલ્વ કરી શકીએ એવા બધા જ દાખલા નથી. તમે બીજી કોઈ મેથડ થી પણ આપણે અગાઉ ભણી ગયા એલ્જેબ્રાની મેથડ થી પણ તમે શું બેઝિક રીતે પણ શું કરી શકો તો કે એને ઉકેલી શકતા હો છો, બરોબર. તો કોઈ પણ રીતે તમે ઉકેલી શકો, કારણ કે આ તમને જો આપણી એક્ઝામ ની અંદર પૂછાય ત્યારે આપણે ફરજિયાતપણે કોઈ આપણે જે કોઈ મેથડ છે એ મેથડ વાઇઝ સોલ્વ કરો. પરંતુ જો એમસીક્યુ માં પૂછાય તો તમને જે સરળ રીત લાગે એ રીતનો તમે યુઝ કરી શકો, ઉપયોગ કરી શકો, બરાબર. તો દાખલા નંબર 30 માં જોઈએ. સૌપ્રથમ મને એમ વાત કરી છે કે એક માણસ છે વાર્ષિક 5% સાદા વ્યાજે બેંકમાં કેટલા 10,000 રૂપિયા જમા કરાવે છે. તો જમા કરાવેલ રકમ કેટલી છે? અહીંયા હું પહેલા લખીશ જમા કરાવેલ રકમ બરાબર કેટલા છે? 10,000 રૂપિયા. જમા કરાવેલ રકમ કેટલા છે? તો કે 10,000 રૂપિયા. તો હવે એને કેટલું વ્યાજ, કેટલું સાદા વ્યાજ? તો કે એ માણસ છે વાર્ષિક 5% સાદા વ્યાજ એ 10,000 રૂપિયા જમા કરાવે તો તેણે જમા કરાવેલ રકમથી 15મા વર્ષમાં જમા રકમ, જો સમજો, 15મા વર્ષમાં જમા રકમ કીધું છે અને 20 વર્ષ પછી, તો આ 15મા વર્ષમાં અને 20 વર્ષ પછી આ બે ખાસ કરી અને સમજો, જ્યારે વર્ષની વાત આવે ત્યારે શું કહેવા માંગે છે એ ખાસ કરીને જુઓ. તો પહેલા સૌ પ્રથમ આપણે વાત કરીએ તો જમા કરાવેલ રકમ કેટલી છે? 10,000. હવે વ્યાજ કેટલું થશે? જો વ્યાજ પહેલા સમજી લો કે સાદું વ્યાજ છે એટલે દર વખતે સરખું જ એક થતું હશે. ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો આપણને ડિફરન્સ આવે, પરંતુ અહીંયા તો કેવું વ્યાજ છે? સાદું વ્યાજ છે, હર વખતે સરખું જ હશે. તો હું વ્યાજની ગણતરી કરું તો એને દર વર્ષે વ્યાજ કેટલું મળે? તો 10,000 ના કેટલા ટકા? 5%. કેટલા 10,000 ના 5%? તો કે 10,000 ગુણ્યા 5/100 બિંદુ એટલે શું હોય? તો કે 100 ગુણ્યા 5 એટલે કેટલા? 500 રૂપિયા. એટલે કે વાર્ષિક વ્યાજ ને કેટલું આવશે? 500 રૂપિયા આવશે. સમજો આનો મતલબ શું? તો કે દર વર્ષનું વ્યાજ કેટલું થશે? 500 રૂપિયા થાય. તો જો આ એક સમાંતર શ્રેણી બનાવશે, આપણને ખબર છે કે પહેલા વર્ષની અંદર એની પાસે કેટલી રકમ હશે? 10,000 રૂપિયા, બરોબર. પહેલા વર્ષની અંદર શું હશે? કેટલા રૂપિયા હશે? 10,000 રૂપિયા. ત્યાર પછી બીજા વર્ષની અંદર, તો કે જે તમારી મૂળ રકમ હતી એમાં 500 રૂપિયાનો વધારો થાય એટલે કેટલા આવશે? તો કે 10,000 + 500. ત્યાર પછીની ત્રીજા વર્ષે, તો કે 10,000 મૂળ રકમ હતી એમાં બીજા 500 એડ થયા એટલે કે 1,000 થયા. ખ્યાલ આવી? 500 + 500 એમ આમ તમને ડોટ 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 ચાલ્યું જાય. એટલે કે માટે શું થયું? 10,000 + 500 11,000 ડોટ 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 આવી રીતે કોઈ સમાંતર શ્રેણી બનાવે, ડોટ 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 સમાંતર શ્રેણી બને છે, બરાબર. તો બનાવી શું આવીએ? એક સમાંતર શ્રેણી બનાવી. શું કામે સમાંતર શ્રેણી બની? સાદું વ્યાજ છે એટલા માટે. સમજો, ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો સમાંતર શ્રેણી ન બને, કારણ કે ડિફરન્સ બધામાં સરખો આવે જ નહીં, બરાબર. તો સમાંતર શ્રેણી બને છે. તો સમાંતર શ્રેણી બની, હવે તમને કીધું એ સમજો, મને એવું કીધું કે 15મા વર્ષમાં, તો આ તમારું પહેલું પદ હોય કે નહીં? A1 A2 A3 એમ ડોટ 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 જાય. ક્યાં?
तो के पहला वर्ष ની અંદર એની પાસે 10000 રૂપિયા જશે જો બીજા વર્ષ ની અંદર એની પાસે 10500 આવ્યા સમજજો કેવા માંગુ છું પહેલા વર્ષ માં તો 10000 હતા વર્ષ નો અંત થાય ત્યારે એટલે કે બીજા વર્ષ માં તેને 500 રૂપિયા વધારાના મળે છે ત્રીજા વર્ષ માં એને હજુ 500 રૂપિયા વધારાના તો એ 15મા વર્ષે શું કીધું છે 15મા વર્ષમાં 15મા રકમ છે જો સમજો 15મા વર્ષમાં જમા રકમ 15મા વર્ષમાં જમા રકમ બરાબર કેટલી થશે એટલે કે રકમ મેળવી કે 15મા વર્ષમાં જમા રકમ કેટલી હશે એટલે કેટલા નું પદ થયું જો સમજો a1 a2 a3 અપ ટુ 100 કેટલા તો કે 14 વર્ષ પછી એટલે કે 15મા વર્ષ એટલે a15 થયું તમારું a15 a plus 15 minus 1 into d is equal to a કેટલો છે તો 10000 plus 14 into d કેટલો છે 500 14 5 ને 70 તો 10000 વત્તા 7000 થયું કે નહીં 14 5 ને 70 બે મીટર લાગી ગયા તો કેટલા આવી ગયા 17000 એટલે કે 15મા વર્ષની અંદર 15મા વર્ષે લખું છું અહીંયા 15મા વર્ષે જમા રકમ 15મા વર્ષે જમા રકમ કેટલી હશે 17000 રૂપિયા હશે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે જો સમજો આ 15મા વર્ષની વાત છે આ એના પછીનો ક્વેશ્ચન છે એમાં એમાં 20 વર્ષ પછીની કુલ રકમ સમજો અહીંયા હું લખું છું કે 20 વર્ષ પછીની રકમ कुल रकम एटले के 21मा वर्षनी रकम 21मा वर्षे केटला रुपया जमा थाय बरोबर 21मा वर्षनी रकम केटली हसे ई मेळवा के अहीं तमने एवुं कीधुं तुं के 15मा वर्षमां जमा करावेल रकम एटले आज पहला वर्ष बीजुं वर्ष त्रीजुं वर्ष एमां त्रीजुं पद छे तो 15मुं पद मेळवा પરંતુ અહીંયા 20 વર્ષ પછીની વાત કરી એટલે 21મા વર્ષમાં 20 વર્ષ પછીની વાત કરી એટલે ક્યારે 21મા વર્ષમાં માટે ઈ તમારા માટે શું થયું તો કે 21મું પદ થયું શું થયું 21મું પદ તો a21 is equal to a plus 20 minus 1 into d ને બરોબર 21 minus 1 into d a કેટલું છે તો કે 10000 વત્તા 20 into d કેટલું છે 500 તો 10000 વત્તા 5 દુને 10 ખબર પડે 5 દુને 10 બે મીંડા ને જોઈ બરાબર એક મીંડો આનો બે મીંડા આનો 5 દુને 10 તો 10000 પ્લસ 10000 એટલે કેટલી રકમ 20000 આ 21માં વર્ષે 21માં વર્ષે બોલું છું 20 વર્ષ પછી તો માટે 20 વર્ષ પછી 20 વર્ષ પછી જમા થયેલ રકમ जमा થયેલ રકમ કેટલી હોય 20000 રૂપિયા હશે બરાબર તો ખાસ કરીને આપણે સમ છે એ શું કહેવા માંગે છે એ સમજવા હવે આને આજ સમ સમજો તમે સમાંતર શ્રેણીનો કોઈ વસ્તુનો ઉપયોગ જ ન કરો સીધી વાત છે તમે ધોરણ 8 માં ભણી કે આવી વસ્તુ ભાઈ ક્યાં ભણી ગયા ધોરણ 8 ની અંદર ને આવતું ચેપ્ટર બરાબર જો હવે તમને વાત કરી છે હું આપણે આગળ સાદા વ્યાજનું સૂત્ર છે કે નહીં યસ ઓર નો તો હું સાદા વ્યાજનું સૂત્ર લગાડી અને આ સમ સોલ્વ કરું તો સમજો ભાઈ કે i બરાબર prn ના છેદમાં 100 સૂત્ર જાણો છો કે નહીં અથવા ઘણીવાર બધા prt ના છેદમાં 100 એટલે કે ટાઈમ પીરિયડ સમજે છે તો અહીંયા વ્યાજ કેટલું થશે મેઇન રકમ p કેટલી છે 10000 હવે હું બધું લખતો નથી r એટલે કેટલા છે 5% એ એટલે કેટલા વર્ષ પહેલામાં સમજો જો 15મા વર્ષમાં એટલે n એટલે કેટલા વર્ષ પૂર્ણ થયા 14 વર્ષ પૂર્ણ થયા છેદમાં 100 બિંદુ 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 14 5 અને 70 તો 100 ગુણ્યા 70 એટલે કેટલા થયા 7000 બરોબર આ i કેટલો આવ્યો 7000 હવે રકમ બરાબર માટે મુદ્દલ કેટલી થશે રકમ બરાબર મૂળ રકમ એટલે કે પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ કેટલો છે 7000 તો 14 વર્ષ પછી સમજો 14 વર્ષ પછી કેટલા રૂપિયા મળે ને 17000 રૂપિયા થશે બરાબર
હવે આને આ જ વસ્તુ તમે 20 વર્ષ પછીની કુલ રકમ મેળવવા માટે થાય તો વ્યાજ તો તમને અહીંયા 7000 રૂપિયા અહીંયા i બરાબર pr n ના છેદમાં સૂત્ર લગાડો તો વ્યાજ કેટલું થશે રકમ તો તમારી 10000 છે મુદ્દલ એને ગુણ્યા r એટલે 5% છે n અહીંયા ટાઈમ પીરિયડ કેટલો છે સમયગાળો જો સમયગાળો વર્ષમાં આવ્યો છે 20 વર્ષ પછીની વાત થઈ એટલે n બરાબર અહીંયા કેટલા આવશે 20 તો સાહેબ અહીંયા કેમ 15 નો લીધા અહીંયા કેમ 20 લીધા હજુ એક સમજાવું છું એ તમને કહું છું અહીંયા 15 માં વર્ષની વાત કરી છે 15 માં વર્ષની એટલે કેટલા વર્ષ પૂર્ણ થઈ ગયા તો કે 14 વર્ષ પૂર્ણ થઈ ગયા એનું વ્યાજ આવે 15 માં વર્ષ પૂર્ણ નથી થયું તો તેનું વ્યાજ આવે તમે અગાઉથી રૂપિયામાં આપી દો એવું થાય નહીં કોઈ વ્યાજ અગાઉથી આપતું નથી તો 15 માં વર્ષમાં એટલે કે 14 વર્ષ પૂર્ણ થઈ ગયા અને અહીંયા 20 વર્ષ પછીની વાત કરીએ એટલે 21 માં વર્ષમાં તો 20 વર્ષ પછી એટલે n બરાબર કેટલો લેવો પડે ટાઈમ પીરિયડ 20 મિંડુ 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 કેન્સલ થયું તો 1000 એને ગુણ્યા 5 દુને 10 તો કેટલા આવે અહીંયા 10000 રૂપિયા આવી ગયા આ તમને આ ઇન્ટરેસ્ટ કેટલો આવ્યો 10000 રૂપિયા તો રકમ કેટલી થાય રકમ બરાબર મુદ્દલ બરાબર 10000 વત્તા વ્યાજ કેટલું થયું 10000 તો કુલ કેટલા થયા 20000 રૂપિયા ખબર પડી ગઈ તો આ રીતે તમે સમ સોલ્વ કરી શકો એકદમ ઇઝી વસ્તુ કે ભાઈ આ તો આપણો મેઈન સૂત્ર i બરાબર pr ના છેદમાં શું કામે સાચું વ્યાજ છે એટલા માટે બરાબર જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું હોય તો પણ તમે સૂત્ર જાણો છો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર શું થાય જ્યારે વધારો થતો હોય ત્યારે p કૌંસમાં 1 + r/100 ઓલ રેસ્ટ ટુ પાવર એ સૂત્ર આવે ચક્રવૃદ્ધિ વ્યાજ જ્યારે ઘટાડાની વાત કરી હોય ત્યારે કયું સૂત્ર આવે p કૌંસમાં 1 - r/100 ની n ઘાત બરાબર એમાં વધારો ઘટાડો જોવું પડે કે આટલા ટકાનો વધારો થાય તો વચ્ચે સરવાળો આટલા ટકાનો ઘટાડો થાય તો વચ્ચે બાદબાકીની નિશાની આવે ભાઈ આ તમે સમજી ગયા બરોબર તો આમ તમે દાખલા નંબર 30 આપણે અહીંયા પૂર્ણ થાય ચાલો નોટ કરી લ્યો ત્યાર પછી આગળ વધીએ દાખલા નંબર 31 તરફ ચાલો ત્યાર પછી આગળ વધીએ તો દાખલા નંબર 31 તરફ જઈએ દાખલા નંબર 31 31 ની અંદર મને શું આપ્યું છે કે એક વેપારી છે એ ગણતરી કરે છે કે એક મશીન તેને કેટલા રૂપિયામાં 15625 માં મળે છે તો મશીનની કિંમત કેટલી થાય મશીનની બરાબર 15625 રૂપિયા આ એના મશીનની કિંમત છે કે 15625 રૂપિયા મશીનની કિંમત છે ત્યાર પછી આગળ રકમ વાંચી તો શું વાત કહી છે કે દર વર્ષે તેનો 20% નો ઘસારો આવે છે તો અહીંયા લખું એ જ વસ્તુ કે દર વર્ષે 20% નો શું આવે છે ઘસારો આવે છે એની જે રકમ છે એમાં દર વર્ષે 20% રકમ ઓછી થતી જાય એટલે મૂળ રકમના કેટલા ટકા એને પૈસા મળે તો કે 80% પૈસા મળે જો સમજવા જેવી વાત છે કે મશીનની કિંમત આટલી હોય દર વર્ષે 20% નો ઘસારો આવે એટલે 20% પૈસા ઘટે એનો મતલબ શું એને જે મશીનની મૂળ કિંમત હોય ને 80% રૂપિયા મળે કેટલા મળે 80% રૂપિયા મળે આ વાત છે તો 5 વર્ષ પછી આ મશીનની અંદાજિત કિંમત બરાબર મેળવો એટલે આપણે મેળવવાનું શું છે 5 વર્ષ પછી મશીનની જો દર વર્ષે 20% નો ઘસારો આવે તો પહેલા વર્ષના અંતે એટલે 1 વર્ષ પછી હું લખું છું 1 વર્ષ પછી મશીનની કિંમત કેટલી હશે 1 વર્ષ પછી સમજો તો કે મૂળ રકમ કેટલી હતી 15625 એમાંથી કેટલો 20% નો ઘટાડો આવ્યો એટલે કેના 15625 ના 20% ઘટે એટલે બાદબાકી ગઈ તો 15625 માઇનસ આપણે ડાયરેક્ટ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર લઈને ગણી શકીએ એ હમણાં ગણાવ કેમ ગણે 15625 માઇનસ અહીંયા કેટલા આવે 15625 ના 20% એટલે 20 ના છેદમાં 100 મીંડુ મીંડુ કેન્સલ આઉટ 5 દુને 10 બરાબર ચાલો આને 5 વડે ભાગો જોઈએ 5 તેરી ને 15 5 એકુને 5 શેષ 1 વૈધી 5 દુને 10
शेष बे वर्गी पचू पचू ने पचीस एकत्रीस पचीस है बराबर आने कैंसल करो तो घटाड़ो कितना थयो 15625 माइनस 3125 समझो आमाथी 15625 माथी 3125 बाद करो એટલે તમને કેટલા મળે 5555 જે 0 0 બરોબર 6 માંથી 1 જાય એટલે 5 5 માંથી 3 જાય એટલે 2 અને 1 એટલે 12500 રૂપિયા એક વર્ષ પછી જે આ મશીનની કિંમત 15625 હતી એ કેટલી થઈ ગઈ 12500 રૂપિયા થઈ તો આ જ રીતે 2 વર્ષ પછીની વાત કરું તો બરાબર કે 2 વર્ષ પછી આ મશીનની રકમ કેટલી હશે તો અહીંયા સમજો દર વર્ષે 20% નો ઘટાડો એટલે અહીંયા એની પાસે કેટલા રૂપિયા વધ્યા છે મશીનની કિંમત 1 વર્ષ પછી કેટલી થઈ ગઈ 12500 તો બીજા વર્ષે કઈ મૂળ રકમમાં જ 20% નો ઘટાડો નો થાય સમજો જો એ 20% નો ઘટાડો થાય તો મશીનની વેલ્યુ કઈ રહી છે બરાબર એટલે અહીંયા વાત જે કરી છે એ શું છે તો કે 2 વર્ષ પછી એટલે 2 વર્ષ પછી એટલે 1 વર્ષના અંતે કેટલી રકમ હતી 12500 એમાંથી એના 20% નો ઘટાડો થાય એટલે કે 12500 ના 20% તો 12500 માઇનસ 12500 ના 20% એટલે 12500 ગુણ્યા 20 ના છેદમાં 100 બિંદુ બિંદુ 5 ગુણે 10 ચાલો આને 5 વડે ભાગો જોઈએ 5 વડે ભાગીએ તો શું મળે જોવું જોઈએ 5 ગુણે 10 શેષ વૈધી 2 ઉપરથી આવ્યા 5 પચુ પચુ ને 25 અને 2 મીંડા બરાબર તો કેટલા મળ્યા મને 2500 રૂપિયા ભેટા સમજો 2 વર્ષ પછી કેટલા ભેટા 2500 તો 12500 માઇનસ 2500 is equal to કેટલા મળ્યા ફિક્સ 10000 કેટલા રૂપિયા મળી ગયા ને 10000 તો સમજો 2 વર્ષ પછી એને કેટલા મળે છે 10000 રૂપિયા હવે સાહેબ આટલી લેન્ધી પ્રોસેસમાં જાય તો કેવડી વાર લાગે આપણે મેળવવું છે શું 5 વર્ષ પછી તો આ જ પેટર્નમાં તમે વિચાર તો જો આ સમગુણોત્તર શ્રેણી બનાવશો શું બનાવશે સમગુણોત્તર શ્રેણી બનાવશો હવે કઈ રીતે બને તો આપણે એ જોઈએ તો પહેલા વર્ષમાં એની પાસે મૂળ રકમ કેટલી હતી 15625 તો પહેલું પદ છે એ 15625 થાય 15625 બરોબર એવી જ રીતના ત્યાર પછી આગળ વધીએ તો એક વર્ષ પછી ને બીજા વર્ષે બીજું પદ શું આવશે 12500 એમ ત્રીજું પદ એટલે કે 2 વર્ષ પછી એટલે ત્રીજું પદ આવે કેટલું આવે છે 10000 ડોટ 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 આપણે કેટલા વર્ષે મેળવવાનું છે તો કે 5 વર્ષ પછી એટલે કે છઠ્ઠા વર્ષે એટલે A6 છઠ્ઠું વર્ષ એટલે કેટલામું વર્ષ A6 થશે 5 વર્ષ પછીની વાત છે એટલે પદ કેટલામું થાય છઠ્ઠું આ પહેલું બીજું ત્રીજું સમજાય આ પહેલો આ તો મૂળ રકમ છે 1 વર્ષ પછી એટલે બીજા વર્ષે આવે 1 વર્ષ પછી 2 વર્ષ પછી 3 વર્ષ પછી 4 વર્ષ પછી ને 5 વર્ષ પછી એટલે છઠ્ઠું પદ થાય કેટલામું પદ થશે છઠ્ઠું પદ થશે આ એક અગત્યનો ટોપિક હતો કે પદ કેટલા મળે તો આપણે છઠ્ઠું પદ મેળવવાનું છે અહીં a બરાબર કેટલા છે 15625 r બરાબર કેટલા છે ગુણોત્તર જો r બરાબર 12500 ભાગ્યા 15625 બરોબર ચાલો આનો ભાગાકાર કરશો એટલે 25 વડે ભાગો 15625 ને આને 25 વડે ભાગો અંશને 25 વડે ભાગો 25 વડે ભાગ આવશે છેદમાં ઓકે ચાલશે તો 15625 ભાગ્યા 25 કરના 25 6 150 ઉપરથી આવ્યા 6 પછી ઉપરથી આવી ગયા 2 25 2 50 વધ્યા કેટલા 2 1 5 25 5 125 એટલે કેટલા આવી ગયા 625 ગુણ્યા 25 એવી જ રીતે 12500 ને 25 વડે ભાગો 12500 ને કેટલા વડે ભાગી નાખો 25 વડે તો 12500 ભાગ્યા 25 25 5 125 000 ઉપરથી 2 0 આવી કે નહીં એમ કહી દે તો ઉપર કેટલા વધ્યા 500 બરોબર એટલે કે 25 25 ગુણ્યા 500 કરો એટલે તમને કેટલા મળે 12000 ઓકે યસ ચાલ હજુ 500 ગુણ્યા 25 હો 25 5 125 ને 2 મીંડા આ 25 25 કેન્સલ આઉટ વધ્યા કેટલા 500 ના છેદમાં 625 હજુ 25 વડે ભાગ આવશે બરોબર 25
કેટલા છે 25 25 25 ગુણ્યા 25 એટલે કેટલા થાય 625 થશે ઉપર એ 25 વડે ભાગ આલે કે 500 ભાગ્યા 25 કરો 25 ગુણે 50 ઉપરની બિંદુ 20 25 ગુણ 50 લે 20 આવી ગયા 20 ગુણ્યા 25 આ 25 25 કેન્સલ આઉટ રજુ પચુ પચુ પચી 5 ચોક ને 20 5 5 કેન્સલ આઉટ એટલે વધ્યા કેટલા 4 ના છેદમાં 5 એટલે આયા r બરાબર કેટલા આવે છે 4 ના છેદમાં 5 આ સમગુણોત્તર શ્રેણી જ રચશે તમે ટ્રાય કરી લેજો એના પછી 10000 ભાગ્યા 12500 કરજો 4 ના છેદમાં 5 જ જવાબ આવશે ગેરેન્ટેડ બરોબર જોઈ લેજો તમે ટ્રાય કરીને જોવું હોય તો જોજો પછી બીજી પેટર્ન બીજી રીતે શીખડાવું છું કા કઈ રીતે સમગુણોત્તર શ્રેણી બને હવે અહીં જો આ આઠમા વાળી રીત અહીંયા a અને r મળી ગયા તો સમગુણોત્તર શ્રેણીનું છઠ્ઠું પદ મેળવવાનું સૂત્ર આપણે જાણીએ કે ન જાણીએ મેળવીએ છીએ a6 is equal to a બ્રેકેટ ની અંદર r raised to n minus 1 જે આપણે ખબર છે પરંતુ હવે આને આ સમાંતર શ્રેણી આ કે કાઈ પ્રોસેસ ન કરી લેવાલા ડાયરેક્ટલી તમારે સમાંતર શ્રેણી મેળવવી છે સમગુણોત્તર શ્રેણી તો તમને મળી જાય કઈ રીતે તો કે મૂળ રકમ પહેલું છે એ 15625 હવે મેં તમને જ્યારે વાત કરી ત્યારે મેં એવું કીધું કે દર વર્ષે 20% નો ઘસારો એનો મતલબ બીજા વર્ષે કેટલા રૂપિયા મળે તો કે 15625 ના ના કેટલા ટકા 80% મળે કે નો 15125 ના 80% 80% એટલે શું એને ગુણ્યા 80 ભાગ્યા 100 મીંડુ મીંડુ ગયું 4 2 8 5 2 10 તો 4 ના છેદમાં 5 એટલે કેટલા વધ્યા 4 ના છેદમાં 5 કોઈ વાંધો નહીં 80 ના છેદમાં 100 ડોટ 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 આવી રીતે જશે એટલે 15625 15625 ગુણ્યા હવે આના છેદ ઉડાઈ લઈ આપણે ઉડાડી નાખીએ કે 4 ના છેદમાં 5 4 2 8 5 2 10 ત્યાર પછી એના પછીનું પદ શું 15625 એને ગુણ્યા 4 ના છેદમાં 5 નો વર્ગ ડોટ 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 જશે આ પેટર્ન વાઇઝ આ શું છે સમગુણોત્તર શ્રેણી છે જો આ 4 ના છેદમાં 5 આ ઉડાડો આ ઉડી ગયા એટલે 4 ના છેદમાં 5 જવાબ આવ્યો આ એક વખત ઉડી ગયા એટલે તમને આ જવાબ મળશે બરોબર 4 ના છેદમાં 5 4 ના છેદમાં 5 દર વખતે આવશે આવી રીતે સમગુણોત્તર શ્રેણી આ મેં કઈ રીતે વાત કરી પહેલા તો કે 15625 એને પહેલા વર્ષે 15625 હતા બીજા વર્ષે કેટલા રૂપિયા મળ્યા તો 15625 ના 80% રૂપિયા ને મળ્યા તો પહેલા વર્ષના અંતે એટલે કે બીજા વર્ષમાં એની પાસે મશીનની રકમ આટલી મળે હું આટલા માટે ડીપલી સમજાવું છું કે આવો સમ પૂછાય તો લોચે મારવાનું નથી એટલે સમજો સમને સમજો શું કહેવા માંગે છે એટલે એ આ વાત બરાબર ચાલો તો આ રીતે સમગુણોત્તર શ્રેણી સેમ ટુ સેમ એ અને આ તમને મળી ગયા બરોબર આ પ્રોસેસ કરો તો પણ ચાલે ત્યાર પછી આપણે આગળ સૂત્ર છે આપણે છઠ્ઠું પદ મેળવવાનું છે આ પહેલું આ એક વર્ષના અંતે આપણે 5 વર્ષના અંતે એટલે છઠ્ઠું પદ મેળવવાનું બરોબર એ આર રેઝ ટુ એન માઇનસ 1 સૂત્ર લગાડો એ આર રેઝ ટુ એન માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા 15625 ગુણ્યા આર એટલે 4 ના છેદમાં 5 એન માઇનસ 1 એટલે 6 માઇનસ 1 એટલે કેટલા થાય 5 ચાલ 15625 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 5 વખત 4 એના છેદમાં 5 વખત 5 1 2 3 4 ને 5 ચલો આના છેદ ઉડશે હો 5 3 15 આપણે અહીં કે ઉડાડ્યા હતા કે નહીં યસ અહીંયા જ ઉડાડ્યા હતા બરાબર ને કેટલા આવ્યા હતા કે ઉડાડ્યા હતા લખો ને યસ 5 વડે ભાગ આલે એટલે 5 3 ને 15 બરોબર પછી 5 1 5 પછી 5 2 10 અને પછી 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 31 પછી 625 એવી જ રીતના 25 125 50 એવી જ રીતે 25 50 અને પછી પછી 25 બરાબર તો આમ તમને શું મળી ગયું 31 એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા ચોકે ચોકે 16 16 ચોક 64 64 ગુણ્યા 4 કરો ચોકે ચોકે 16 ના 6 વધી 1 6 ચોક 24 ને 25 થાય કે નહીં 64 ચોક કેટલા થાય 256 256 ગુણ્યા 4 કરો 6 ચોક 24 5 ચોક 20 20 ને 2 22 બરાબર 5 ચોક 20 ને 2 22 4 2 8 ને 2 10 તો કેટલા આવી ગયા 10 24 કેટલા આવી ગયા 10 24 તો આના કેટલા થાય 10 24 ગુણ્યા 5 એટલે ચલો 10 24 ગુણ્યા 5 કરો
1024 + 1024 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 = 2420 + 5 =
5120 રૂપિયા થાય. આટલી વાત હતી બરાબર. હવે તમે આને આજ દાખલો કઈ રીતે, તો કે આપણે ક્યાંય સમ ગુણોત્તર ગુણોત્તરમાં એકેય વસ્તુમાં નથી ભણવું ભાઈ, ડાયરેક્ટલી મેળવી શકીએ. કઈ રીતે? તો ડાયરેક્ટલી સેજ મેળવી શકીએ. હવે અહીંયા નાનું એવું તમને ખાલી હિન્ટ આપું છું, તમે આ વસ્તુ કરી ચૂક્યા છો એટલે બરોબર. હવે તમારી આગળ સૂત્ર શું છે? જો દર વર્ષે પેલા આ સમજાઈએ, ચાલી દર વર્ષ 20% નો ઘસારો, એટલે ઈ દર્શાવે છે શું? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવે. રકમ તમને શું મળે? ચક્રવૃદ્ધિ વ્યાજની. દર વર્ષે એટલા ટકાનો દર, પહેલા વર્ષ પછી જે મૂળ રકમ વધી હોય એનો ઘટાડો થાય, બીજા વર્ષ પછી જે રકમ વધી હોય એનો ઘટાડો થાય ત્રીજા વર્ષે, એ આવું કહેવામાં આવે. એટલે તમને એ મળી જશે કે રકમ અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ પી ગુણ્યા 1. હવે અહીંયા પ્લસ ની સાઈન આવશે કે માઇનસ ની? તો કે આપણે ઘટાડો થાય છે, સમજો થાય છે શું? ઘટાડો. એટલે ઘટાડો થતો હોય ત્યારે વચ્ચે માઇનસ આવે, આર ના છેદમાં 100 ની n ઘાત. આ સૂત્ર હતું બરોબર, આર ના છેદમાં 100 ની n ઘાત. મૂળ રકમ કેટલી હતી? 15625 ગુણ્યા અહીંયા 1 માઇનસ. આર કેટલું છે? તો કે આર બરાબર 4 ના છેદમાં 5 ને, સમજો સોરી આર બરાબર કેટલા ટકા? આર બરાબર એ ટકા વાળી દર્શાવો 20%. તો 20 ના છેદમાં 100 એની એન ઘાત, એ રીતે કેટલા વર્ષ? 5 વર્ષ પછી. એટલે અહીંયા 5 જ આવશે. જો ન્યા 6 નો આવે શું કામ? છઠ્ઠા વર્ષની શરૂઆત મેં વ્યાજ મેળવ્યું હોય નહીં, 5 વર્ષ પછી ની વાત બરાબર. તો મીંડું મીંડું ગયું, 5 2 ને 10, તો 15625 એને ગુણ્યા 5 1 5, 5 માંથી 1 જાય 4 ના છેદમાં 5 ની 5 ઘાત. જો અહીંયા આ ક્યારે આવ્યું હતું? સેમ ટુ સેમ આ પર ડાયરેક્ટ આવી ગયું કે નહીં જોયું છે? તો જવાબ શું આવશે? ડાયરેક્ટ લખું છું 5120 રૂપિયા. આ માત્ર ને માત્ર આખી પ્રોસેસમાં તમને જવાબ મળી જાય બરોબર, અથવા કરીને લખવું હોય તો લખી શકો. અહીંયા દર વર્ષે ઘસારો થાય છે એટલે આવું હોય. તો કોઈ પણ વસ્તુમાં દર વર્ષે આટલાનો વધારો એનો મતલબ શું? અહીંયા વચ્ચે કઈ સાઈન આવે? પ્લસ આવે. આ જે તમે ધોરણ 8માં કે 9માં કે જ્યાં ત્યાં ભણી ચૂક્યા છો ભાઈ બરોબર, સેમ ટુ સેમ એ પ્રોસેસ થી પણ તમે દાખલો ગણી શકશો. એકદમ ઈઝી છે ભાઈ, માત્ર ને માત્ર શું કહેવા માંગે છે એ સમજાય છે, એટલે આપણને દાખલામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ પડે નહીં. તો ચાલો દાખલા નંબર 31 નોટ કરો. હું આટલું ડીપલીમાં એટલા માટે સમજાવું છું કે આ પ્રકારના સવાલ તો આપણને પહેલા વિચાર ક્રિએટ થવો જોઈએ કે મને શું માંગ્યું છે, કેવી રીતે હું જઈશ તો મને મારે જે મેળવવું છે એ મળી જશે બરાબર. આટલું આવડી ગયું કે દાખલા નંબર 31 કે આ કોયડાના ઉકેલમાં તમને કઈ પ્રોબ્લેમ પડે નહીં. ચાલો નોટ કરી લ્યો. ચાલો ત્યાર પછી આગળ વધીએ. તો દાખલા નંબર 32 આપણો લાસ્ટ સમ છે આ એક્સરસાઇઝનો બરોબર, પણ થોડો ટફેસ્ટ છે એટલે સમજજો વ્યવસ્થિત રીતે, એટલે કોઈ પ્રોબ્લેમ પડશે નહીં. શું કીધું છે? એક કામ અમુક દિવસમાં પૂરું કરવા 150 માણસો રોકાયેલા. કોઈ એક કામ છે બરોબર, કામ અને મહેનતાણ એવું ચેપ્ટર તમારે આવતું બરોબર, એના લગતો દાખલો છે, તમે એ રીતે પણ સોલ્વ કરી શકો. એક કામ પૂરું કરતા અમુક દિવસોમાં પૂરું કરવા માટે 150 માણસો રોકાયેલા હતા. પેલા કેટલા માણસો રોકાયેલા હતા? 150. બીજા દિવસે 4 માણસ કામ છોડી દે છે, એના પછીના દિવસે ત્રીજા દિવસે બીજા 4 માણસ છોડી દેશે. આવી રીતે અને આમ ચાલ્યા કરે છે. એનો મતલબ શું? 4 4 4 4 નો ઘટાડો થતો જાય દિન પ્રતિદિન બરાબર. અને પછી કીધું છે આવું થવાથી કામ પૂરું થવામાં 8 દિવસ વધુ લાગે. આ એક તમારા માટે મેઇન પોઈન્ટ બન્યો કે શું? તો કે પેલા જો 150 માણસો કામ પૂરા કરતા હોત તો એ કામ ઝડપથી પૂરું થાય કે નહીં?
હવે એમાં દર દર એક એક દિવસે ચાર ચાર નો ઘટાડો થતો જાય, એટલે આઠ દિવસો એને કામ ઈ જ કામ પૂરું કરતા માટે કેટલા લાગ્યા, વધારે લાગ્યા, બરાબર, આઠ દિવસ વધુ લાગ્યા. તો કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો ધારી લો કે ધારો કે 150 માણસોને કામ પૂરું કરતા, ધારો કે 150 માણસોને કામ પૂર્ણ કરતા કેટલા દિવસ, એક દિવસ લાગે છે. એટલે કે જો 150 માણસો જ કામ કરે તો એ કેટલા દિવસમાં પૂરું કરે? તો કે ધારો કે 100 દિવસમાં. હું જો અત્યારે ઘટાડો લેતો નથી, સમજો, હવે એ જે વાત કરી છે એ મુજબ જઈએ આપણે, તો કામ કેટલામાં પૂરું થાય? તો 150 માણસો ને 100 દિવસ, બરાબર. વર્ક તો બેસેક સરખું જ છે, જો આવું જો તમે સમજાવો ને સમજો, વર્ક એટલે તમારું કામ છે એ તો બેસેક સરખું જ છે. હવે અહીંયા 150 માણસો 100 દિવસમાં કામ પૂરું કરે, એટલે 150 × 1 થાય. હવે ઈ જ કામ એટલે બરાબર કરો છો, પેલા દિવસે 150 માણસો હોય, બીજા દિવસે વચ્ચે સરવાળો કરવો પડ્યો, માણસો છે એ ઘટે છે, વચ્ચે સરવાળા સાઈન આવે, સમજો, 146 હોય, ત્રીજા દિવસે એમાંથી 4 નો ઘટાડો થાય એટલે 142 હોય, દોઢ આવી રીતે ચાલે છે. પણ ક્યાં સુધી? તો કે 100 દિવસ સુધી નહીં, 100 માં કેટલાનો વધારો થાય, 8 દિવસનો વધારો થાય, એટલા દિવસ આવે, એટલે 100+8 પદ સુધી, બરાબર. હવે અહીંયા સાહેબ તમે ડાયરેક્ટ કેમ 150 × x લખી નાખ્યું, અહીંયા કેમ આવું લખ્યું? અરે ભાઈ, આ કહેવાનો મતલબ એવો છે, 150 વત્તા 150 વત્તા 150 વત્તા 150 ક્યાં સુધી આવે? 100 દિવસ સુધી આવે. તો સમ સરખા પદોનો સરવાળો n પદ સુધી હોય તો a × n થાય. આપણે ભણ્યા છે ને a × n, ઈ જ વસ્તુ થી a × n મતલબ કેટલા દિવસો છે? 100 દિવસો છે. અહીંયા એ જ વસ્તુ મેં ડાયરેક્ટલી લખી નાખ્યું એટલા માટે, કારણ કે ડબલ પ્રોસેસ ના કરવી પડે, તમને ખ્યાલ આવી ગયો છે મારો કહેવાનો મતલબ છે. આ 150 × 1 શું કામ લેતા? પેલા દિવસે 150 હોય, બીજા દિવસે 150, ત્રીજા દિવસે 150, ચોથા દિવસે 150, ઇન જનરલ 100 માં દિવસે પણ જણા કેટલા હોય, વ્યક્તિ કેટલા હોય, 150 જ હશે, બરાબર. તો એ 150 × 1 થાય જ્યારે સમાન સંખ્યા ઉમેરાતી હોય ત્યારે n × a લખીએ છીએ આપણે, એ વસ્તુનો મેં અહીંયા ઉપયોગ કર્યો. ત્યાર પછી 150 અહીંથી 4-4 નો ઘટાડો થાય, કામ સરખું જ છે એટલા માટે વચ્ચે ઇક્વલ રાખ્યું, બરોબર. ચાર, તો આ 150 × 1 જો આ શું બન્યું? સમાંતર શ્રેણી. કેટલા પદ છે? x+8 પદ સુધી. સમાંતર શ્રેણીનો સરવાળો મેળવવાનું સૂત્ર શું છે? જે આપણે ખબર છે x+8/2, ખબર છે ને, n/2 કૌંસમાં 2a કેટલા આવશે? 2a પ્લસ n માઇનસ 1 એટલે x+8-1 ઇન્ટુ d. d કેટલો છે? કોમન ડિફરન્સ -4 નો, ખબર છે ને, 146 માંથી 150 છે એટલે -4. ચાલો 150x બરાબર x+8 ના છેદમાં 2, બ્રેકેટમાં અહીંયા આવી ગયા 300, ઓકે અહીંયા 300 નથી કરવા, 2 × 150 જ કરો, આને જવા દો અંદર, 2 અહીંયા વહી જાય તો 2 ઉડી ગયા એટલે 150 આવી ગયા, સમજો. અહીંયાથી 2 × 4 થશે એટલે વત્તા અહીંયા શું આવી ગયું? x+7 × -2 આવું પડે. ભાઈ કેમ મળ્યું ખબર પડી ગઈ કે નહીં? અહીં 150 વત્તા 1+7, 8 માંથી 1 જે છે 7, 2 × 4 બરાબર, 2 વડે ભાગી દે. ચાલો જો માંથી 2 સામાન્ય નીકળે તો કાઢી દો, x+1 બ્રેકેટ ની અંદર 2 સામાન્ય ની, જેટલું નીકળે એટલું કાઢી લેવાનું. 150/2 બરાબર, 7 × 2 = 14, 75 કેટલા વધે? 75 પ્લસ એક્સ પ્લસ 7 ઇન્ટુ -1, અહીં કેટલા આવશે? -1 હોય. ચાલો અહીંયા 150x વધે, આને 2 વડે ભાગી નાખો ભાઈ, 150 અહીંયા તમે 2 વડે ભાગ્યા, એ સીધી જ વસ્તુ હું આ બાજુ 2 વડે ભાગી નાખું તો મને કેટલા મળશે, સમજો. પીંચો આમાંથી 2 કોમન કાઢ્યા જાઓ ને, ઓકે, અહીંયા 2 એટલે 75 આવશે અહીંયા. તો 75x બરાબર x+8, એને ગુણાકારમાં જો શું આવશે? તો કે 75 + x+7 એટલે આવી ગયા 75, બરોબર. એને -x, સમજો, એને -x અને અહીંયા 7 × 7 એટલે -7,
બરોબર મને અહીંયા આવું કોલ મળ્યું ચાલ ત્યાર પછી આગળ વધો તો 75 માંથી 7 જાય એટલે કેટલા વધે x 8 અને અહીંયા મળી ગયું માઈનસ x અથવા તો 75 માંથી 7 જાય 5 જાય એટલે 70 નજુ 2 ગયા એટલે 68 માઈનસ x આ કેના બરાબર મળ્યું 75 x બરાબર ચાલ આનો ગુણાકાર કરો તો શું મળે 68 x ખબર પડે 68 ઇન્ટુ x પછી માઈનસ ઓફ x નો સ્ક્વેર ત્યાર પછી આગળ જો તો પ્લસ હવે 68 ગુણ્યા 8 કરો 68 ઇન્ટુ 8 88 ને 64 બરાબર 6 8 ને 48 48 પ્લસ 6 48 49 50 50 ને 4 54 એટલે કેટલા આવે 544 તો અહીંયા આવશે આ બેનો સરવાળો પ્લસ 544 માઈનસ 8 આ કેના બરાબર મળ્યા 75 હવે આ બધું એક સાઈડ લખું તો મને શું મળે ચાલ આ રેડી કરીને લખજો 68x માંથી 8x ગયા એટલે 60x વધે હજુ એક પદ લખી નાખો પેલા આ વાળું સિમ્પ્લિફિકેશન આપી દો તો માઈનસ x સ્ક્વેર અથવા તો 60x માઈનસ x સ્ક્વેર બસ પ્લસ 544 તો ચાલો માટે તેથી શું મળ્યું તમને આ બાજુ આવે તો x સ્ક્વેર ક્યુબ x સ્ક્વેર પ્લસ ક્યુબ આ બાજુ આવે તો બધું માઈનસ થશે કે તો માઈનસ 60x માઈનસ 60x માઈનસ 544 પ્લસ 75x ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યું કે નહીં ચાલ 75 માંથી 60 જાય એટલે કેટલા વધે 15 તો માટે x સ્ક્વેર પ્લસ 15x પ્લસ એટલે મોટા પ્રતિની નિશાની જો સમજો પ્લસ 15x માઈનસ 544 ઇઝ ઇક્વલ ટુ 0 હવે અહીંથી તમે તમારી આગળ દ્વિઘાતને ઉકેલવાની રીત છે કે નહીં ગમે એ રીતે બહુચકની રીતે ઉકેલવું હોય તો બહુચકની રીતે ઉકેલો બાકી ડાયરેક્ટલી ભાગ પાડવો હોય તો પાડી શકો 544 બે વડે ભાગ આલે ઢકાલો 2 દુને 4 2 દુને 4 શેષે કઈથી 7 2 14 2 2 4 બે વડે ભાગ આલે 2 1 2 3 2 6 6 2 12 એટલે 136 ગુણ્યા 2 કરો એટલે 172 આવશે ચાલ ત્યાર પછી હજુ 2 વડે ભાગ આલે 6 2 ને 12 8 2 16 હજુ 2 વડે ભાગ આલે 3 2 6 4 2 8 હવે જોઈ લેવા કે આપણે જોઈએ છે શું સમજો 544 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 15 આવે તો 2 2 4 2 8 2 ને 16 34 માઈનસ 16 બરોબર 10 આવે 14 માંથી 6 જાય એટલે 8 અને અહીંયા 2 એવા 2 માંથી એક જાય એટલે 8 નો ચાલ 15 જોઈએ છે ને આપણે બરોબર તો આ જવા દો હજુ 2 વડે ભાગ આવે 17 2 ને 34 બરાબર આ બધાનો ગુણાકાર કેટલો થાય જોજો 2 2 4 2 8 2 16 2 ને 32 તો 32 માંથી 17 ગયા બરાબર 10 આવ્યા 12 માંથી 7 જાય એટલે 5 વધે અહીંયા 2 2 માંથી 1 જાય એટલે 15 જીજો તો થી મળી ગયો બાદબાકી 15 તો કઈ બે સંખ્યા આવી તો કે આ બધાનો ગુણાકાર એટલે કે 32 અને 17 છે તો ચાલો 32 અને 17 તમને બે ભાગ મળ્યા બરોબર એ રીતે તમને ઉકેલતા તો આવડતું જશે માટે x સ્ક્વેર 32 અને 17 એટલે મોટા પદને પ્લસ ની નિશાની આપવી પડશે નાના પદને માઈનસ ની નિશાની આપું છું શું કામ એવું કરું છું પ્લસ માઈનસ માઈનસ થાય અને પ્લસ ની સાઈન જોઈએ છે એટલા માટે બરાબર માટે શું હોય તો આમાંથી x કોમન નીકળે એટલે x 32 માઈનસ 17 કોમન નીકળે એટલે x 32 બરાબર 0 તો માટે તમને બે અવયવ મળ્યા x 32 અને બીજો અવયવ મળ્યો x માઈનસ 17 બરાબર 0 તો માટે x બરાબર માઈનસ 32 x બરાબર માઈનસ 32 અથવા x બરાબર 17 બરાબર આ જે શક્ય નથી હવે શું કામ એ શક્ય નથી હવે એ દિવસ છે દિવસ સુધી રૂમમાં ન હોય વાલા દિવસ સુધી રૂમમાં હોય નહીં એવું કીધું માઈનસ 5 દિવસ મારે કામ કરતા લાગે એવું થાય નહીં x બરાબર કેટલા છે 17 મળે x બરાબર મને કેટલા મળી ગયા 17 તો આમ 150 માણસોને કામ પૂર્ણ કરતા લાગતો સમય કેટલો છે 17 દિવસ છે હવે આ જ કામ સમજો આપણે જે પેટર્ન વાઇઝ ઘટાડ્યું છે એ સમજો તો આ જે આમ તેથી ચાર માણસોના દિવસ દરમિયાન દરેક દિવસ દરમિયાન ઘટાડા પછી
घटाड़ा पछी घटाड़ा बाद काम पूर्ण करता लागतो समय, काम पूर्ण करता लागतो समय बराबर केटलो थाय? जो 8 दिवस वधु लागे छे એટલે 1+8 દિવસ થાય બરાબર. 1+8 એટલે કેટલા થાય? 1 એટલે 17, 17+8 17 ને 8 કેટલા થાય? તો કે 17+3 એટલે 20, 20 ને 5 25 દિવસ થાય. 25 દિવસ એટલે તમને જે પ્રશ્ન પૂછ્યો તો એ આ છે બરાબર. તમને જે ક્વેશ્ચન પૂછ્યો છે એ આ છે. સમજો હજુ એકવાર કહું છું તો કામ કેટલા દિવસમાં પૂરું થાય એટલે કે તમારે જે કામ મેળવવાનું છે એ જે ઘટાડો થાય ને ત્યાર બાદનું કામ મેળવવું છે. x ની કિંમત મળી ગઈ એટલે 150 માણસોને 17 દિવસમાં પૂરું કરવા છે. એ જ જો 4-4 માણસોના દરેક પ્રત્યેક દિવસે ઘટાડા બાદ એ કામ કેટલા દિવસે પૂરું થાય? તો કે 25 દિવસે. શું કામ એ? તો કે 17 માણસો 17 દિવસ લાગે 150 માણસોને, તો ઘટાડા બાદ 8 દિવસ વધુ થઈ જાય છે એવી તમને માહિતી આપી છે. તો 25 દિવસ વધુ. હવે ઘણી જગ્યાએ ઘણી રેફરન્સ બુકમાં જોશો કે આપી જે રીતે કામનું ભણેલું હોય બરોબર, તો તમે જે ધારે છે એ કામ કયું આના બરાબર ધારી લે કે જે ભાઈ 4-4 ના ઘટાડા બાદ કેટલા દિવસમાં કામ પૂરું થાય છે. તો ઈ એવું ધારી લે કે અહીંયા ઈ x દિવસમાં કામ પૂરું થાય. ઈ કેવું ધારે છે? તો કે જે ઘટાડો થાય છે ને એ ધારે છે. તો અહીંયા અહીંયા .. થઈને x -8 દિવસ આવે. સમજો અહીંયા, સોરી અહીંયા તો x દિવસ જ આવશે. અહીંયા તમે x દિવસ ધારો છો તો અહીંયા કેટલો આવે? 150 x -8. શું કહે? ઘટાડા બાદ તમે ઈ x દિવસ હકીકતમાં ધાર્યા છે પણ 8 દિવસ વધુ થયા. અહીંયા 8 દિવસ ઓછામાં પૂરું કરના કઈ તો અહીંયા x માઈનસ 8. ઘણી વખત અહીંયા x લ્યો છો તમે, અહીંયા x આવે, અહીંયા બધે x આવશે, તો અહીંયા કેટલા આવશે? x માઈનસ 8. 150 ગુણ્યા x માઈનસ 8 બરાબર. તો તમને જે x ની વેલ્યુ મળશે ને એ આ 25 મળશે બરાબર. ડાયરેક્ટલી જવાબ મળી જાય બરોબર. પરંતુ આપણે તમને જે રીતે આપણે વધારે પડતી સમજાય તે રીતે આપણે ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. અને આ રીત તમે જે મેં તમને કીધું 150 x માઈનસ 8 દિવસ અને આ x દિવસમાં પૂરું કરે એ રીતે ગણશો તો પણ તમને 25 જવાબ આવશે. x ની કિંમત કેટલી આવશે? 25 આવશે બરાબર. તો મેં એ રીતે સોલ્વ કરી શકો. હવે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે 12th ની અંદર પ્રવેશ કરશું. 12મા ધોરણમાં હવે આપણે આવી ચૂક્યા છે. 11મો આપણે અહીંયા પૂર્ણ થાય છે. તો તમે બધા મહેનત કરજો, હજુ આના જે 11માના બધા ચેપ્ટર્સ છે એના દાખલા સોલ્વ કરજો અમુક જે ડબલીમાં કામ આવશે તમને બરોબર. અને કોઈ બીજી એન્ટ્રન્સ એક્ઝામ હોય એની અંદર પણ કામ આવશે. 11મો તમારા માટે પાયો છે જે મજબૂત રાખજો તો 12મા પ્રોબ્લેમ પડશે નહીં બરોબર. તો ચાલો આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે 12 સ્ટાર્ટ કરશું. હેવ અ નાઇસ ડે, હેવ અ ગુડ ડે.